નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાળી પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનોની સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા, ખેડૂતોને થઈ શકે તેમ નુકસાનને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહીગામડા અને બામરોળીના મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે, તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જામંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશે. અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે, અને આ અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે.